મુગ્ધા, જે લોકો સાથે તારે લોહીનો સંબંધ હતો એ લોકોએ તને એડ્સ છે જાણીને ઘરમાંથી ધુતકારીને કાઢી મૂકી. જ્યારે મેં તને મારા ઘરમાં આવકાર આપ્યો અને તું મને છોડીને જવા માંગે છે, ક્યાં જઈશ, શું કરીશ એનો વિચાર કર્યો છે? આપઘાત કરીશ? મુગ્ધા, સંબંધો સંજોગોનું સર્જન કરે છે અને ક્યારેક એ સંજોગો નવા સંબંધોનું સર્જન કરે છે. તારી સાથે મારે લોહીનો સંબંધ તો નથી, પણ લાગણીનો સંબંધ તો છે ને. એને છોડીને જવા માંગે છે શું કામ? પણ મોટી બેન, મારા કારણે તમને કોઈ તકલીફ થયું નથી ઈશ્તી. જો મુગ્ધા, સંબંધો બાંધવા બહુ સહેલું છે, પણ એને નિભાવવા અઘરું છે. આ છોકરીઓએ તારા બાપની જેમ તને તમાચો મારીને ધુતકારી કાઢી, એટલે તું મને છોડીને જવા માંગે છે? હા, રડવાથી સંજોગો બદલાઈ નહીં જાય છોકરી. અત્યારે તને એકલતાની નહીં સંગાતની જરૂર છે. તારી જીવલેણ બીમારીને કારણે ધીમે ધીમે તારું અંગ જીર્ણ થઈ જશે, બધું શિથિલ થઈ જશે. ત્યારે તને કોઈના સંગાતની, કોઈના હોપની જરૂર પડશે અને એ તને આ ઘરમાંથી મળશે. મારા પર વિશ્વાસ રાખ, હું તારો સાથ ક્યારેય નહીં છોડું. અને તેમ છતાં તારે જવું હોય, આ ઘરનો ઉમરો ઓળંગવો હોય તો તું જઈ શકે છે, પણ મારી પીઠ પાછળ જા. સાંજ થઈ ગઈ પણ મોટી બેન હજી સુધી એમના રૂમ માંથી બહાર જ નથી આવ્યા. અરે શિલ્પા, શું થયું? કેમ આમુ પાછો? શું કરીએ યાર, મોટી બેન સવારથી નથી જમ્યા, આપણાથી નારાજ લાગે છે. આ મોટા જ્યારથી ઘરમાં આવે છે ને, એવું લાગે છે કે ઘરમાં ધરતીકંપ આવી ગયો છે. અરે યાર, આપણે તો જરા વિરોધ વ્યક્ત કર્યો હતો ને, એમ કે વર્ષોથી મોટી બેનને ઓળખું છું. જ્યારે એમના કોઈ માણસથી એમને દુઃખ પહોંચ્યું હોય ને, ત્યારે એમને બહુ આઘાત લાગે છે, કલાકો સુધી વિચારોમાં ડૂબી જાય છે. બેબી બેન, મોટી બેન જે મુગ્ધાને અહીંયા લાવ્યા છે ને, એ છોકરીને એડ્સ છે. તો અમારે એની સાથે નહોતું રહેવું, એટલે અમે મોટી બેનને કહ્યું કે જો એ આ ઘરમાં રહેશે તો અમે નહીં રહીએ. એટલે તમે ત્રણેય છોકરીઓ એવું કહ્યું? એટલે જ મોટી બેનને આઘાત લાગ્યો છે, દુઃખ પહોંચ્યું છે. એટલે અમને આ ઘરમાં કંઈ ન ગમે તો અમને બોલવાનો હક નથી? હક છે, પણ આ રીતે વર્તવાનું? અરે છોકરીઓ, જેને જિંદગીમાં તિરસ્કાર સહન કર્યો હોય ને, એને બીજાનો તિરસ્કાર કરવાનો કોઈ હક રહેતો નથી. એટલે તો સાચું કહીશ ને તો હાડો હાડ લાગી જશે. તમે જરા વિચાર તો કરો, તમારા પોતાનું ભૂતકાળ તો યાદ કરો. તમને તમારા સગાવાલાએ, તમારા પોતિકાએ તમારી સાથે કેવું વર્તન કર્યું છે? હા, કેમ ચૂપ થઈ ગયા? તમારી પાસે જ્યારે કોઈ આશરો નહોતો ને, ત્યારે મોટી બેન તમારા પડખે ઊભા રહ્યા હતા અને તમને પણ પેલી છોકરીને વર્ષોથી આ ઘરમાં રાખ્યા છે ને, એની અમે ક્યાં ના પાડીએ છીએ? અમે એમને મોટી બેન કહીએ છીએ, પણ મનથી તો એમને માથી વધુ માનીએ છીએ.
तो पछी आ रीते वर्तन केम कर्यू? बेबी बेन, अमे एमनो अपमान नथी कर्यू, अमे तो मात्र कह्यू के कही दीधू ने के अमे आ घर मां नथी रहेवा, एथी अमने केटलो आघात लाग्यो छे एनो तमे विचार कर्यो छे? हवे रात्रे के हुं जमशे पण शुं मोटी बेन उपवास करशे? જવા દો, એમના નસીબમાં સુખ લખાયું જ નથી. જેને એમને પોતાના ગણ્યા એમના થકી જે વધારે દુખી થયા છે. સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યાય ॐ सूर्याय नमः, सूर्याय नमः, सूर्याय नमः, सूर्याय नमः, ॐ सूर्याय नमः, सूर्याय नमः, सूर्याय नमः, सूर्याय नमः. मोटी बेन, आजनुं छापुं जोयुं केम? कोई नवा समाचार छे? हाँ, आमां मुग्धाना फोटो साथे जाहेरात छपाई छे के आ छोकरी घरेथी गुम छे. तो पण मोटी बेन, आपणने मुग्धाए कहेलुं કે એને એના મા બાપે ઘરેથી કાઢી મૂકી છે. જ્યારે આ જાહેરાત દ્વારા સાબિત થાય છે કે આ છોકરી ઘરેથી ગુમ છે અને ઘરેથી ભાગી છે, મારું માનો મોટી બેન, મને તો આ છોકરીમાં કંઈ ગડબડ લાગે છે. એટલે એને કાઢી મૂકવું એમ જ ને? એમ નહીં મોટી બેન, ક્યાં કોઈ પોલીસ કેસ થશે તો એના મા બાપ કહેશે કે તમે એને જબરજસ્તી અહીં રાખી છે. અને આ જાહેરાત વાંચ્યા પછી પણ જો આપણે એના મા બાપને ઇન્ફોર્મ નહીં કરીએ તો? અનિતા, મારું એક કામ કરીશ. બોલો, શું કરવાનું છે? તું પોલીસમાં છે તો જરા તપાસ કર કે મુગ્ધાને આ એડ્સનો ચેપ લાગ્યો ક્યાંથી. શું તમે તપાસ કરાવવા માંગો છો? હું જાણવા માંગુ છું મુગ્ધાનો ભૂતકાળ, કારણ કે મુગ્ધાના કહેવા પ્રમાણે એને એવું કોઈ જ કામ કર્યું નથી જેના લીધે એને આવો જીવલેણ રોગ થાય. કદાચ એ ખોટું બોલતી હોય મોટી બેન. ના અનિતા, મને એની આંખોમાં સચ્ચાઈ દેખાય છે. પણ મોટી બેન, અનિતા, જિંદગીમાં કોઈને દાન આપવા લંબાયેલા હાથ કરતા કોઈને મદદ કરવા હાથ લંબાવો તો પુણ્ય મળે. જી, હું તપાસ કરીશ. અને આ પેપરમાં જાહેર ખબર આવી છે એની જાણ મુગ્ધાને ન થવી જોઈએ. સારું, આપણે કોઈનું દુઃખ ઓછું ન કરી શકીએ તો કંઈ નહીં, પણ એના દુઃખમાં વધારો તો ન કરીએ. સમજી? ચાલ. તું હજુ અમારાથી નારાજ છે મુક્તા? નારાજ? તમારાથી નારાજ તો હું મારી તકદીરથી છું. આવું ન બોલ મુક્તા, મને ખબર છે કે અમારા વર્તનથી તને બહુ દુઃખ પહોંચ્યું હશે, પણ ના, એવું કશું નથી. આમ સોરી યાર, હું સવારથી બહાર ચાલી ગઈ હતી, એક પ્રોડ્યુસરે મને બોલાવી હતી ને સાંજ સુધી બેસાડીને મને એમ કે આમ સોરી રોહિણી મેડમ, કાલે આવજો, મારે જરા બહાર જવાનું છે. જ્યારે પાછી આવી ત્યારે બેબી બેને મને બધી વાત કરી. મને તમારા બધા સામે કોઈ ફરિયાદ નથી, હું તો અહીંથી ચાલી જવાની હતી જ્યાં મારું નસીબ લઈ જાત. પણ મોટી બેને, મોટી બેને તને રોકી લીધી એમ જ છે. સારું તો કર્યું તેમણે. મોટી બેન તો મારા માટે ભગવાનના ફરિશ્તાની જેમ આવી પહોંચી હોય તેવું લાગે છે. એક વાત છે મુક્તા, અમારે તારા અહીંયા રહેવા પર વિરોધ નહોતો કરવો જોતો, એ સારું નથી થયું. મને તમારા બધા સામે કોઈ ફરિયાદ નથી. જ્યારે મારા પોતાના જ મા બાપે મને તરછોડી દીધી પછી હું બીજા કોણે દોષિત ઠેરવું? એવું ન બોલ મુક્તા. ચાલ, એ બધું ભૂલી જા. ચાર આપ જો, તારા માટે હું આ કેટલો સરસ ડ્રેસ લાવી છું, પહેરી લે. તમારો ડ્રેસ હું પહેરું? કેમ, સારો નથી? અરે બસ, આપણી પસંદગી એટલે બેસ્ટ પસંદગી ગણાય છો. જો, ના, ડ્રેસ સરસ છે પણ મને એજ થયો છે તો હું તમારો ડ્રેસ
કેવી રીતે પહેરી શકું છું એમ જ ને. અરે ગાંડી, એ જ કઈ ચેપી રોગ નથી ને? તે પેલી શબાના આઝમી વાળી એડ નહોતી જોઈ કે ઇસ તરહ છૂને સે એડ્સ નહીં પ્યાર ફેલતા હૈ? મુગ્ધા, તને એમ લાગતું હશે ને કે મારું આ ડાહાપણું પહેલા ક્યાં ગયું હતું? ના, એમ નહીં. પણ મુગ્ધા, જીવનમાં ક્યારે એવું નથી બનતું કે આપણે જાણતા હોઈએ, સમજતા હોઈએ તો એ ચીજ આપણે અમલમાં ના મૂકી શકીએ? ખબર નહીં, જૂની ચાલતી આવતી માન્યતાઓ કે રૂઢિગત વિચારો આપણા મગજને બંધ કરી દે છે. સાચું કહું તો હું અમે તમારો કોઈ વાંક નથી બનતું. ઓકે, કબૂલ. પણ આ ડ્રેસ તો પહેરી લે, બે દિવસ આ ડ્રેસમાં છે. થેન્ક યુ. યુ વેલકમ. અરે બેન, સારું થયું તમે મળી ગયા, મારે તમને વાત કરવી હતી. બેન, ગઈકાલે રાત્રે તમે ન જમ્યા ને તો પેલી ત્રણે છોકરીઓ ન જમી. અરે પેલી મુગ્ધાએ નાસ્તો કરી લીધો. હા બેન, પણ પેલી ત્રણે છોકરીઓ એવી, એ લોકોને જે કઈ કેવું હશે મને કહેશે ને. તું શું કામ એમના વતી બોલે છે? આ શું છે? મીઠું બેન, હા એને બદલી કરાવવા જાઉં છું. કેમ બદલાવાની જરૂર પડી? બેન, ગઈકાલે હું દાણાવાડાને ત્યાં ગઈ ને તો બહુ ગરદી હતી, એટલે એની પાસે મેં એક કિલો સાકર માગી તો એને સાકરને બદલે કોકલા મીઠાનું પડીકું મને આપી દીધું. બેન બોલો. અને બેન છે ને, મેં સારું થયો તો મેં આવી અને આમ ચાખીને ખાતરી કરી લીધી તો કેટલો મોટો ગોટાળો થઈ જાય. શું કહો તે? દાણાવાળાએ ભૂલમાં સાકરને બદલે મીઠું આપી દીધું. હા બેન, પણ બેન તમે શું વિચારો છો? મુગ્ધાનો વિચાર કર્યો છું. જેમ દાણાવાળાએ ભૂલમાં સાકરને બદલે મીઠું આપી દીધું તેમ ડોક્ટરે પણ ભૂલમાં રિપોર્ટ. કેવી વાત કરો છો બેન, ક્યાં દાણાવાળો અને ક્યાં ડોક્ટર? અરે પણ છે તો બધા માણસો જ ને. માણસ માત્ર ભૂલને પાત્ર. જેમ તે સાકર અને મીઠા વચ્ચેની ખાતરી કરી લીધી તેમ હું પણ ખાતરી કરવા માંગુ છું. છે ને બેન? હા, કંઈ નહીં, તું જા. હેલો ડૉક્ટર ઉમેશ. હા ઉમેશ, હું મોટીબેન બોલું છું. તે મને પેલી મુગ્ધા માટે કહ્યું હતું ને કે એને મેલેરિયા છે કે નહીં એ માટે બ્લડ ટેસ્ટ કરાવવો પડશે. હા, તે હું બ્લડ આપી આવી છું લેબોરેટરીમાં. પણ મારી એવી ઈચ્છા છે કે મેલેરિયા સાથે એચઆઈવીનો પણ ટેસ્ટ કરાવી લેવો. હા તો તું ડૉક્ટર માર્કનને ફોન કરીને કહી દેને કે જરા એને એઇડ્સ છે કે નહીં એ ચેક કરે. હા હા, ઓકે, થેન્ક યુ. આપણે મુગ્ધા એ રે એ સામે વિરોધ વ્યક્ત કર્યો એટલે મોટીબેન બહુ નારાજ થઈ ગયા છે. કેમ? આ ઘર આપણું નથી. આ ઘરમાં જો કઈ વાત આપણને ન ગમતી હોય તો એના વિશે કહેવાનો આપણને કોઈ હક નથી. આ બધી વાત અમારી સામે કરતા મોટીબેન સામે કર ને, ત્યાં તો બધાની બોલતી બંધ થઈ જાય છે. અને તું ત્યાં નથી કરી શકતી દલીલો તો કોર્ટમાં શું ખાક કરીશ? એ અનિતા, તું મને કહે છે તો પોતે કેટલી મોટી ઇન્સ્પેક્ટર થઈને ફરે છે ને, તો પછી તું જ કે મોટીબેન સામે કઈ નથી બોલતી? હા એ તમે બે જણા એકબીજા સાથે ઝઘડવા શું બેઠા છો? તો શું અનિતા કોઈ પણ મારા પર આક્ષેપ મૂકે અને મારે સાંભળી લેવાના? જો મને લાગે છે કે તમે બે જણા સાચા છો. આપણે મોટીબેન સામે નથી બોલી શકતા એનું એ કારણ નથી કે આપણે એમનાથી ડરીએ છે, પરંતુ આપણે એમનો આદર કરીએ છે. એનીવે, તમે એકબીજાને મેણા મારવાનું છોડો અને મૂળ વાત પર આવો. હવે તું જ કે આપણે શું કરવું જોઈએ. મુગ્ધાની જ તો વાત કરી રહ્યા છીએ. સાચું કહું, મને તો એ છોકરી પર દયા આવે છે. કેટલી માસૂમ લાગે છે. આવી મજાની છોકરીને જ્યારે એનો પોતી તો કોઈ રાખવા તૈયાર ન હોય ત્યારે એને આમ રસ્તે રઝળતી કેમ મૂકી દેવાય? એક્ચ્યુઅલી મને તો મોટી બેનનો નિર્ણય યોગ્ય જ લાગે છે. ભૈરવીની વાત સાચી છે ને, આમ પણ અહીંયા રે તો આપણને શું ફેર પડે છે? એ બેન, તું ભૂલી ગઈ લાગે છે કે એને એઇડ્સ છે. ના, એટલે જ કહું છું, જો એને કાઢી મૂકશું તો અમને પાપ લાગશે. હું માનું છું કે એને એઇડ્સ છે એ જાણી એની સાથે રહેવાના વિચારથી પણ હું ડરી ગઈ હતી,
પણ પછી મને થયું કે એડ્સ કે ચેપી રોગ છે તો ભલે ને રહેતી આવી તમે બંને કલાકારો સાવ પોચર રહેવાના છો તમે બુદ્ધિથી વિચારવામાં તો સમજતા જ નથી પ્રશ્ન એડ્સ ચેપી રોગ છે કે નહીં એનો નથી પ્રશ્ન છે છોકરીના કેરેક્ટરનો કોણ જાણે શું કરીને આવી છે પણ મેં તો સાંભળ્યું છે કે એડ્સ થયું હોય એવી વ્યક્તિને જો લોહી ચડાવી તો પણ એડ્સ થઈ શકે છે કદાચ એ પણ બીમાર પડી હોય અને એને ભૂલથી આવું લોહી ચડાવવામાં આવ્યું હોય એવું ન બને યસ યુ હેવ અ પોઈન્ટ શું પોઈન્ટ ધૂળને ઢેફા અરે એવું કાંઈ હોત તો એના મા બાપ થોડી એને ઘરની બહાર કાઢી મૂકે અરે કોઈ છોકરી બીમાર હોય એને લોહી ચડાવવું પડ્યું હોય તો એના મા બાપને તો ખબર હોય કે નહીં વાત તો સાચી છે પણ એવું પણ બન્યું હોય કે કોઈ એને છેતરી છે અથવા બળાત્કાર કે ભૈરવી એને તને પોતાની વકીલાત કરવાના પૈસા આપ્યા છે શિલ્પા પ્લીઝ તું ગમે તેમ નહીં બોલ જુઓ મેં હમણાં જ મોટી બેનને ડોક્ટર ઉમેશ સાથે ફોન પર વાત કરતા સાંભળ્યા છે એ મુગ્ધાનું એચઆઈવી ટેસ્ટ કરાવવાના છે એટલે જ્યાં સુધી બ્લડ રિપોર્ટ આવે છે ત્યાં સુધી રાહ જોઈએ એ પછી વિચાર કરીશું કે શું કરવાનું છે રિપોર્ટ શું બદલાઈ જવાની છે એડ્સ પેશન્ટની રિપોર્ટ તમે એક વાર ટેસ્ટ કરાવો કે 10 વાર કે 1000 વાર ઇટ્સ ગોઈંગ ટુ બી ધ સેમ પણ મોટીબેનના મનનું સમાધાન તો થઈ જશે ને કે મુગ્ધાને ખરેખર એડ્સ છે રોહિણીની વાત સાચી છે બીજી વારની ટેસ્ટનો રિપોર્ટ આવી જવા દો ત્યાં સુધી રાહ જોઈએ પછી જોઈશું શું કરવું છે એઝ યુ વિશ તમે બધાને જે ઠીક લાગે તમે કરો આઈ એમ લિવિંગ ઓકે મુગ્ધા શું છે મોટી બેન આ બેઠી બેઠી શું કરે છે હું આ પેપરમાં મારા લાયક ક્યાં સર્વિસ મળશે સમજું છું મોટી બેન સર્વિસ એટલે તું સર્વિસ કરવા માંગે છે હા મોટી બેન હવે હું ભણીને શું કરીશ મારી જિંદગીના હવે કેટલા વર્ષ બાકી રહ્યા છે હું કમાઈશ મોટી બેન મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કમાઈશ તમે મને તમારા ઘરમાં રાખી એનો અર્થ એ તો નથી કે હું તમારો બોજો બનીને જીવું બોજાની વાત પછી પહેલા એ કે તને એડ્સ છે એવા રિપોર્ટ તારા પપ્પા પાસે ક્યાંથી આવ્યા કોણે આપ્યા કેમ એનું તો શું થપાશું હું જાણવા માંગુ છું કે તારા પપ્પા પાસે એ રિપોર્ટ્સ આવ્યા ક્યાંથી મને બરાબર યાદ છે ભયંકર દિવસ મારી સાથે મારી ફ્રેન્ડ કોલેજમાં ભણતી હતી એનું નામ શિવાની હતું અને એની મમ્મી સખત બીમાર હતી એટલે મારું બ્લડ એમના બ્લડને મેચ થાય છે કે નહીં એ માટે ચેક કરાવ્યું હતું આશો આ મેગેઝિન ક્યાંથી આવ્યું ઘરમાં આ શિવાનીનું છે જો આવા મેગેઝિન તમે વાંચતા રહ્યા ને તો આવી રહ્યા તમને પર્સન્ટેજ તમારી તો પ્રિલિમ્સ ની એક્ઝામ નું રિઝલ્ટ હતું ને આવી ગયું હા શું કાઢ્યું 72% આવ્યા બસ 72% ડિસ્ટિંક્શન પણ નહીં જો આવા માર્ક્સ તને ફાઇનાન્સ માં આવ્યા ને તો કોઈ મેડિકલ કોલેજ માં તને એડમિશન નહીં મળે સમજી પણ પપ્પા તારે ડોક્ટર બનવાનું છે મારું અધૂરું સ્વપ્ન તારે પૂરું કરવાનું છે સમજી હા પપ્પા તમે ચિંતા ન કરતા પપ્પા તમે ચા પીશો કે સીધા જમવા જ બેસો એક મિનિટ આ શું વાગ્યું સાથમાં વાગ્યું નથી આ તો બ્લડ ટેસ્ટ કરાવ્યું છે ટેસ્ટ શા માટે મારી પેલી ફ્રેન્ડ શિવાની છે ને એની મમ્મી બહુ બીમાર છે તેમાં તારે બ્લડ ટેસ્ટ કરવાની શી જરૂર પડી એમની મમ્મીને મારું બ્લડ ગ્રુપ મેચ થાય છે કે નહીં એ જોવા માટે બ્લડ ટેસ્ટ કરાવ્યું છે એટલે તું એમને બ્લડ આપવાની છે એમ આવી સમાજ સેવા કરવાની કઈ જરૂર નથી ધર્મમાં ધ્યાન આપો તો બસ શિવાની તું મુગ્ધા એક મિનિટ ના મુગ્ધા એક બેડ ન્યૂઝ છે શું તું તારી મમ્મીને તો ના ના એવું કશું જ નથી તો એમને બ્લડની જરૂર છે ને જો મારું ને એમનું બ્લડ મેચ થતું હોય તો શું થયું પાછો શેની ગુસપુસ ચાલે કંઈ નહીં એ તો હું શું કહેતી મુગ્ધા તારો બ્લડ રિપોર્ટ આવી ગયો છે તો શું છે ને બ્લડ રિપોર્ટમાં ના કઈ નઈ એ તો હું શું કેતી હતી જરા મુગ્ધા જરા મુગ્ધા આ તે શું પરાક્રમ કર્યો શું તો એવું તે શું લખ્યું છે રિપોર્ટમાં આ રિપોર્ટ્સમાં લખ્યું છે કે તને એડ્સ છે એ
एचआईवी पॉजिटिव एड्स मने बस ए रिपोर्ट पछी मारा घर पर पड़ेलो मारा पप्पा नो तमाचो मने अजू ने याद छे मोटी बेन हूँ हमणा डॉक्टर मार्कंडी लेबोरेटरी माथी आवु छु आ रह्यो एमने मने आपेलो रिपोर्ट Thank you.